મને તમારી ફરમાઈ છે એટલે મારે પૂરી કરવી છે ત્યારે ઉસ્તાદ. ઓ મારા દેશના પાઘડી વાળા એ બધા પાઘડી વાળા એ પાઘડી વાળા ખાલી પાઘડી જીવ્યા પાઘડી વાળા પાઘડી જીવ્યા પણ પણ એના આઘડી અમાર નામ પર જીવા પાઘડી આવી છે મારે વધારે નહીં. ઓ પાગ બંગાળી આમાં આમાં સેજ જનરલ નોલેજ જોશે હો ભાઈ, થોડુંક જનરલ નોલેજ જોશે. કઈ 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 પાગ છે એ તમારે ઉપાડવાનું. ઓ પાગ બંગાળી આખા દેશ નો દીવો ભારત દેશ નો દીવો. કોણ ખબર છે આછું નામ લાગે ને તો તાલી પાડવાની. આખા દેશ નો દીવો ઓ દેશ નો દીવો. કોણ ખબર એનું નામ વિવેકાનંદ મરજી પાઘડી વાળો. ટૂંકાઈ ટૂંકાઈ ને કહું, એક લીટી કહું વધારે. ઓ પાગ મરાઠી એનું નામ શિવોજી એ જ નામ શિવોજી. એને કર્યું શું ખબર, આખા હિન્દ નો રાખણ હાર મરજી પાઘડી વાળો. અને અત્યાર સુધી તો બીજી બધી પાઘ હતી, અત્યાર સુધી તો બીજા વિસ્તારની પાઘ હતી, પણ આ પાઘમાં તો પડકારો થવો જોઈએ બધા. ઓ પાગ ગુજરાતી એ જેટલા જેટલા ગુજરાતની ભૂમિમાં છે ભલે નાસ્તો કરતા હોય પણ હાથ ઊંચો કરીને પડકારો કરો ભાઈ. ઓ પાગ ગુજરાતી એને ભગવાનને હરાવ્યા ભગવાનને હરવ્યા. એ એક મિનિટ માટે નાસ્તો મૂકી દેજો ભાઈ, આમાં તાલી પાડવી પડે. પાગ ગુજરાતી એને ભગવાનને હરાવ્યા એ ભગવાનને હરવ્યા. નાસ્તો હેઠો મૂકીને કોણ ખબર છે એનું નામ જોગી જલારામ મરજી પાગડી વાળો.
હું રહું છું આણંદમાં સાહેબ, આ તમે જેવા પડકારા કરો ને એવા પડકારા આણંદમાં બાપુ ન થાય, કારણ કે એમને ખબર જ નથી વોટ ઇઝ ધ ડાયરો. They don't know what is the definition of daira. પણ હું કાયમ કહું કે આવો અમારા ઉત્તર ગુજરાતમાં, આવો અમારા સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડમાં, કચ્છમાં પડકારો કેવો થાય. આમ હાથ ઊંચો કરી અને હોય એટલી તાકાતથી ભગવતી માં અંબાના નામનો મને બહુ ખાસ ફરમાઈશ થઈ છે, મોગલ છેડતા કાળો નાગ કરો કે. પણ અમારા શૈલેષભાઈની, અમારા બાપુની, બધાની ફરમાઈશ છે એટલે બે લીટી. પણ મારે એક પડકારો આ અંબાજીના આંગણે, આમ તો હવે અહીંયા હું બોલી ગયો છું એટલે સાક્ષાત અંબાજી અહીંયા આવી જ ગઈ ભાઈ, મારાથી બોલાઈ જાય એટલે અંબાજી અહીંયા આવી બાપો. ઈ અંબાને આંગણે માં મોગલને બે લીટીમાં બોલાવી છે ત્યારે આમ ઘણાને કદાચ ન ખબર હોય પડકારો ક્યારે કરવો, અમારે મારે શીખવાડવું પડે. તો મારો હાથ ઊંચો થાય એટલે હોય એટલી તાકાતથી હાથ ઊંચો કરીને પડકારો માં અંબાના નામનો કરવાનો, બરોબર કરશો ને? આવો નહીં કહેવાનું, ઓ વાહ કહેવાનું લ્યા, તો મને ઘર જેવું લાગે એમ, બીજું કઈ નહીં. કે મોગલ 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 ધીંગો ધણી, બાજુમાં બેઠા એની સોગન છે. અમારી મોગલ 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 ધીંગો ધણી, અને અમારે મન અમારી જંબા, અમારી મોગલ ખોડાલ અમારી બેચાર માને નાચવાની છૂટ એટલા માટે એ મોગલ છેડતા કાળો નાક મોગલ
આપે છે ત્યારે અમારી બેનો વધારે તાલીનો તાલ આપે છે. આ બાજુ ભાઈઓને અમુક નાસ્તા ની પડી છે ભાઈ. હવે બે મિનિટ તમારી વચ્ચે છું, પછી મારે બાપુને ખાસ સાંભળવાના છે ત્યારે. બાપુ ખાલી બે મિનિટ હો, વધારે નહીં. પણ આ અંબાને આંગણે બેઠા છો ત્યારે બે હાથ ભેગા કરીને નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ જોગ, નામે પાતક છૂટશે ને નામે નાશે રોગ. એટલા માટે એક મિનિટ માટે મારે નામ લેવું છે ત્યારે. ધન ધન મોકલ તોલા નમને રે, ધન ધન મોકલ તોલા નમને રે, અહીંયા પે છે પરદાતા નમને રે. ધન 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 મોકલ તોલા નમને રે. કનૈયા મોરલી વાલા રે, મીઠડી મોરલી વાલા રે, કનૈયા મોરલી વાલા રે, મીઠડી મોરલી વાલા રે. દારૂ પીવે અને પીવે ને તો એને માં નો કહેવાય સાહેબ, એને માં નો કહેવાય. પણ સાહેબ માં આવે ને એ મેલડી રમે માળી, મેલડી રમે, મેલડી રમે માળી, મેલડી રમે, ખંભા કે જે માળી
કુળદેવી હોય, કુળદેવી, પછી થાપાનું દેરું આવે અને ત્રીજું ચડાવ દેરું હોય, એના એ વાત તમે આપણા પરિવારમાં લાવો, આપણી માં આપણી જનેતા આપણા કુળની વૃદ્ધિ કરે એટલે આપણી કુળદેવી કહેવાય, અને એના દીકરાની વહુ આવે ને એ થાપાનું દેરું, અને દીકરાના દીકરાની વહુ આવે ને એ ચડાવ દેરું, કોઈને ગાંઠે જ નહીં સાહેબ. આ ત્રીજી પેઢીએ તમે જોજો, ગમે એવા સંસ્કાર હોય ને તો એ બધું વાતાવરણ ફરી જાય. આ હવે બેસી જાઓ ભાઈ, જુવાનિયા બેસી ગયા ને બધા. હા, દીકરીની વાતથી શરૂઆત કરી અને છેકમાં ભગવતી મોગલ સુધી વાત આવી સાહેબ. દીકરી છે ને, કદાચ પાંચેક વર્ષની દીકરી હોય ને, ફળિયામાં રમતી હોય, અને કોઈ કવિ એને પૂછે કે બેટા તું તારા મમ્મી અને પપ્પાને કેટલો પ્રેમ કરે છે? તારી પાંચ વર્ષની દીકરી મમ્મી પપ્પાને પ્રેમ, આ ત્રણેય ત્રણ શબ્દોનો સમન્વય કરીને જવાબ દઈએ કે કવિરાજ સાંભળો, પપ્પા કા પ પહેલા હે, પપ્પાના પમાંથી પ લીધો, મમ્મી કા મ દૂસરા, મમ્મીના મમાંથી મ લીધો. ત્યારે સામેવાળો વ્યક્તિ પૂછે કે બેટા આ તો બે જ અક્ષર થયા, ઓલો અડધો અક્ષર ક્યાં ગયો? તારે એક ભારત વર્ષની ગુજરાતની દીકરી કહી દે કે હવે સાંભળો, પપ્પા કા પ પહેલા હે, મમ્મી કા મ દૂસરા, બીચ મેં આધી મેં હું, જિસ લે જાય કોઈ તીસરા હૈ, જિસ લે જાય કોઈ તીસરા હૈ. સાહેબ સમર્પણનું પ્રતીક છે દીકરી. દીકરીની વાત તો આખી રાત ન ખૂટે યાર, પણ અત્યારે શું ડખો થયો એ સમજાતું નથી, કંઈક તો હશે ને. આ બહેનો બોલો, બધા સિરિયલો જોવા છો ને તમે? હા, કોઈ સિરિયલમાં પુરુષ વિલન હોય એવું જોયું? ગમે તે સિરિયલ તમે જુઓ, કોઈ સિરિયલમાં પુરુષ વિલન આવતો જ નથી યાર. દેરાણી ને જેઠાણી ને ઝઘડો થાય તો દેરાણી એ સ્ત્રી ને જેઠાણી એ સ્ત્રી, નણંદ ને ભોજાઈ ને ઝઘડો થાય તો નણંદ એ સ્ત્રી ને ભોજાઈ એ સ્ત્રી, હે, સાસુ ને વહુ નો ઝઘડો થાય તો સાસુ એ સ્ત્રી ને વહુ એ સ્ત્રી, આમાં પુરુષ આવે જ નહીં સાહેબ. એ તો શૂટિંગ જોતો હોય, સિરિયલ રજૂ થાય ને પછી ખબર પડે કે આપણા ઘરની. તો એ પાછા જે એપિસોડ રાતે આવે ને બીજા દાડે બપોરે આવે, બપોરે તો 10-12 ભેગા થઈને જોવું. આપણે કહીએ કાલે તો જોયું તું કે પાકું થાય ને, કોઈ પાકું કરવા જેવું આમાં આવતું જ નહીં. બાર ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા, માણની પ્રકૃતિ અને ભાષા સાહેબ બે નો ફરે, કોઈ દિવસ ન ફરે. અમે રાજકોટથી બાપુન બધા કાર્યક્રમ કરીને નીકળ્યા, ચોટીલા ચા પાણી કરવા રોકાણા, એમાં એક જીપ આવી GJ2 મહેસાણા પાર્સિંગ, પાંચ જણા ઉતર્યા. હોટલ વાળાને કે પોણી હાલ, પેલો કે પોણી ના મળે ભાઈ, કા અડધી મળે ને કા આખી મળે. તાળી પાડો ખબર પડે કે આ દૂધ દોણામ જાય છે કે હેઠે જાય. પહેલી વખત સુરત ગયો, સુરતમાં વરાછા રોડ ઉપર એક ભાઈને મેં હિન્દીમાં પૂછ્યું, મેં કીધું દર્પણ ટકી જાને કઈ રાસ્તા કીધર આયા, મન કે સીધે સીધા જાના વાંકા આવે ને વળી જાના. એટલે જે મૂળ ભાષા હોય ને સાહેબ આવી જ જાય. અત્યારે તમે જોજો, અંગ્રેજીના અમે વિરોધી તો છીએ જ નહીં, પણ મને તો ફાવતું જ નથી અંગ્રેજી, છતાંય બહાર ને બધે ફરી આયા, યા કરતા ઘૂસ્યા. અને ગુજરાતી કહેવાય પાસો જ પડ્યો નથી સાહેબ શેર બજાર સિવાય. જે દાંતણ નતા કરતા ને એના ઘેર કોલ ગેટ ના શેર. પણ એક સલાહ સૂચન આપું સાહેબ, આ બહેનોને પૂછીને માતાઓને પૂછીને જો કોઈ પણ કામ કરશો ને તો તમને ડખો નહીં પડે. એમની જોકે આપણે લઈએ જ છે, એમને તો કરતા જ નહીં ને. મને મારા ઘેરથી ઘણી વખતે કહે કે તમને બધા ક્ષેત્રી બહુ જાય, મેં કીધું શરૂઆત તારી બાએ કરી, સમાજ વચ્ચે ક્ષેત્રો. અને એકલો કોઈ દિવસ માણસ છેતરાતો નથી સાહેબ, સમાજ વચ્ચે જ છેતરાય છે. અને પારકા કોઈ દી છેતરતા નથી, પોતાનાને જ પોતાના છેતરે છે. તમે છેતરાવાના છો બધા. પણ એક એક વાત સાહેબ, એવી અદભુત વાતો નિર્મળદાનજીને આપણે પહેલાં તો જોરદાર તાળીના ગળગડાટથી આપણે વધાવી લઈશું. અને બાપુએ તો ખાલી હજુ સેમ્પલ જ આપ્યું છે યાર, ખાલી સેમ્પલ. એ રજૂ થયા જ નથી એમ કહીએ ને તો ચાલે, કારણ કે અમારો નિયમ હોય. અને અમારે શું છે,
બોલવા વાળા રજૂ કરતો હોય ને એને ગાવા વાળા ને બોલવા વાળા બધાને સાસુ વહુ ના રિવાજ હોય. બોલો એક ડોશી વહુને એટલી બધી ગાળો દે, એટલી બધી ગાળો દે ને તો વહુ સામે એક શબ્દ ના બોલે, આખું ગોમ ભેગું થયેલું. ગોમ વાળા વિચાર કર કે કેટલી ખાનદાન ઘરની દીકરી છે કે ડોશી આટલી ગાળો દેતો એને બોલતી, પણ અવળ ચંડી વહુ હતી. હાડલાન શેડો આમ રાખેલો ગોમ વાળા આ બાજુ પોતાની ડોશી આમ કરે ઈ ઈ કરણ ડોશી ગાળો બોલ. આ ગોમ વાળાને શું ખબર ચીગનીઓ કરે છે, અને તારે ભણેલી આવે ને મારી ચીગનીઓ કરે, બોલતી નથી, બોલે તો કોઈ ખાંભળી જાય. ડોશીને ખબર નહીં, ડોશી ગાળો બોલે જાય, આખું ગામ ડોશીને ભગોવે. પણ એવું નથી સાહેબ, સાસુ અને વહુ છે ને, દીકરી કોઈ પણ હોય, પરણીને સાસરે જાય ને પછી એના સાચા મા બાપ છે ને તો એના સાસુ ને સસરા છે યાર. સાચી સગપણ ત્યાં છે. અને દીકરી હંમેશા આપકર્મી હોય સાહેબ, બાપકર્મી ન હોય. બાપના ઘરે અભરે ભર્યું હોય પણ સાસરું જો ગરીબ મળી જાય ને તો અહીંયા અહીંયા ગરીબી જે છે મારું આ છે એમ પછી લઈ જાય ને બેટા, કોઈ નહીં લઈ જાય, રહેવા દે તું, તારે ઢગલો લેવાના જ છે ને પછી તાળી પાડો. એના માટે માની ગયો એ મહત્વનું છે ને આપણને ગાંઠે. બોલો, શિક્ષકે વિદ્યાર્થીઓને પાચન ક્રિયા વિશે સવારે ભણાયા. થાળી પીરસાઈને આવે, જમણા હાથે કોળીઓ લો, મોઢામાં જાય, દાંત ચાવે, જીભ રસ લે, બધું જઠરમાં જાય, બધા રસ છૂટા પડે, સવારે ટોયલેટ જાવ એટલે પેટ સાફ થઈ જાય. બીજા દિવસે બાળકને પૂછ્યું કે બેટા પાચન ક્રિયા વિશે ટૂંકમાં બોલો. છોકરો કહે સાહેબ તમે 45 મિનિટ લીધી હતી, નહીં તમારે ટૂંકમાં બોલવાનું. તો કે હોભળો સાહેબ, તાણ જમણા હાથે શરૂ થાય, ડાભા હાથે પૂરું થાય. અત્યારના આ કોમ્પ્યુટર માઇન્ડ છોકરા સાહેબ. બોલો, એક છોકરો તેની મમ્મીને પૂછે કે મમ્મી મમ્મી આકાશમાં પડી ઉડે તે વાત સાચી કે હોવો બેટા પરી ઉડે અને પાંખે હોય? ના ના મમ્મી, તું તો ખોટું બોલે છે, આપણી કોમ વાળી તો ઉડતી નહીં. અલ્યા એ પરી નહીં યાર, એને પોખ્યો ના હોય? ના ના મમ્મી, તું શાક લેવા જઈને તાણે પપ્પા કહેતા હતા તું તો પરી જેવી છે, તું તો પરી જેવી છે. મમ્મી તરત બોલી, બેટા એ પરી કાલે ઉડી જશે અને કાગડો ટીચાઈ જશે. ભાઈ જેટલાય ટીચાઈ જેલા કાગડા હશી હોય, આ શક્તિ છે, વિલ પાવર છે સાહેબ. હા, એટલે છોકરાઓને અત્યારે છે ને કોમ્પ્યુટર માઇન્ડ થઈ ગયા, બહુ એમને બોલાવાય નહીં સાહેબ. પણ લોકોના મગજમાં અત્યારે ધંધા બહુ કરી ગયા, ધંધા મગજમાં કરી ગયા સાહેબ. તમે જોજો, કાપડનો વેપારી હોતો હોય ને તો રાતે ઓશિકાન ગાડલા ને તકિયા ફાડી નાખે, 2 મીટરને 4 મીટરને. નાનો એવો કાર્યક્રમ પાછળ બોર્ડ મારેલું, જીવન એટલે શું. જીવનની વ્યાખ્યા દરેક માણસ પોતાના ધંધા પ્રમાણે કરે. એક શિક્ષક ઊભા થયા, બીજ ગણિતના સાહેબ. સહ તમારા ગામમાં સાહેબો શિક્ષકોનું જીવન છે ને બહુ શિષ્ટતાવાળું હોય. કદાચ ઘરે ગાળ બોલે ને તો એ શિષ્ટતાથી બોલે, તમે સાવ ગધેડી છો. મર્યાદામાં બોલે સાહેબ. શિક્ષક ઊભા થયા બીજગણિતના સાહેબ, એને બીજગણિતની ભાષામાં જવાબ આપ્યો કે જીવન એટલે બીજગણિતના દાખલા જેવું છે, જવાબ આવી જાય તો આવી જાય, નહીતર ગોટે સડી જવાય. એક ડોક્ટર ઊભા થયા, એને એની ભાષામાં જવાબ આપ્યો, જીવન એટલે એન્ટીબાયોટિક દવાઓ જેવું છે, લાગુ પડી જાય તો રોગ મટી જાય, નકર રિએક્શન આવે. મારો ભાઈબંધ બેઠો તો ભગો હાવ અભણ થમસક અંગૂઠા છાપ ખેડૂત માણ. મને કહ્યું નટુભાઈ મારે બોલવું છે. મેં કીધું આવી જા માઈક ઉપર. અને અભણ માણની સાહેબ કોઠાહુજ બહુ ઊંચી હોય, માઈક ઉપર આવીને એટલું જ બોલ્યો કે જીવન એટલે શેલડીના હાઠા જેવું છે, માંડ મજા આવે ને ગાંઠ આવે. વ્યવહાર આવે ને, એક વ્યવહાર જાય એટલે બીજું આવે. દીકરી પરણાવો તો દીકરો તૈયાર થઈને ઉભો હોય, દીકરો પરણી જાય એટલે તરત આણું આવે, જીયાણું આવે, એક પછી એક હાથ હાથ ગાંઠું જાય એટલે ખારું ધૂંધવા જેવું પૂંછડું આવે, ઘડપણ આવી જાય. અભણ માણસ છે ને સાહેબ બહુ હોશિયાર હોય, એની કોઠાહુજ બહુ ઊંચી હોય, પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, સખી અમારી ગોઠમાં, આજ કંચન વર્ષા મેઘ, આવું સરસ ઉડું ટાણું હોય ટુંડાવને આંગણે. અને ગુજરાતનું અડાબીડ નામ સાહેબ, જેને સાંભળવાને તો જીવનનો લાવો છે મિત્રો. તમે અદ્ભુત, જે ગળાની તાસીર છે એવી તાસીર બીજે ક્યાંય જોવા ન મળે. ગાય તો ઘણાય, બાકી જે ત્રાસીર. અને દેશ વિદેશમાં
ગમે ત્યાં તમે જાઓ, અમેરિકા, લંડન, દક્ષિણ આફ્રિકા ને બધે એક નામ આપણને સાંભળવા મળે કે હમણાં જ અમારા અભેસિંહજી બાપુ આવીને જ્ઞાન કાર્યક્રમની જમાવટ થઈ ગઈ હતી. તો અભેસિંહજી રાઠોડને આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધા લઈશું. અભેસિંહ બાપુને વિનંતી કરીએ એમને મોજ આવે એવા ગીતો, મોજ આવે એવા ભજનો લઈને આવે જોરદાર તાળીના ગડગડાટ સાથે. અભેસિંહજી રાઠોડ અને સાથે મૌલિકાબેન દવે, બંનેને જબરજસ્ત તાળીના ગડગડાટ સાથે તાળી પાડો તો મજા આવશે. હા એમ હા ચરણી સાહિત્યની વાતો ખમીર અને ખાનદાનીની વાતો જે એમણે રજૂ કરી નિર્મળદાનભાઈએ, અને અદ્ભુત એક રચના એમને અહીંયાથી રજૂ કરી પાઘડીવાળા, અમારા રાજભા ચારણની આ રચના કઈ વાંધો નહીં, ધીરે ધીરે જેને જાવું હોય એ નીકળી શકે એટલા માટે. હા અને બહેનો તો વાતો કર્યા વગર જાય છે આમ ધીમે ધીમે, બહુ સરસ. વાહ, શિયાળાની ઠંડી છે, મને ખબર છે કે ગઈકાલે આખી રાત અહીંયા રામદેવભાઈનું આખ્યાન પણ થયું છે, એટલે એનો થોડોક એનો જાગરણની અસર હોય, ઉજાગરો નહીં કહું પણ જેટલા જાગરણ કરી શકે એટલા જ રહ્યો, એટલે આનંદ થાય. આ કાર્યક્રમમાં એવું જ હોય, ઘંટીએ જેમ અનાજ દળાવવા જાય ને તો નોખા નોખા ગાળા હાલે એમ અમારું આવું જ હોય. થોડાક ગીતો માટેની તમને સમજ પડે, અમને પણ કંઈક હુજ પડે એવી એકાદ બે. અહીંયાથી દીકરીની વાત પણ બહુ અદ્ભુત રીતે કરી નિર્મળદાનભાઈએ, અને નટુભાઈએ પણ વાત કરી. પુરુષ જ્યારે જ્યારે માર્ગ ભૂલ્યો છે, બહાદુરસિંહ બાપુ હા બરા સ્થિર થઈ જાઓ પછી આપણે આગળ, કે આપણે કઈ ઉતાવળ નથી. બસ આ બે ત્રણ માતાઓને જવું હોય તો ભલે, કઈ વાંધો નહીં. પુરુષ જ્યારે માર્ગ ભૂલે છે ત્યારે સ્ત્રી એને હાચે માર્ગે લઈ આવે. એક ભાઈ રાતના પડખા ફેર્યા કરે અને હુંતા નહોતા, એટલે એની પત્નીએ પૂછ્યું કે રાતના 12 વાગ્યા તો તમે પડખા ફેર્યા કરો છો, તમને ઊંઘ નથી આવતી? એની પત્નીને કીધું કે બાજુવાળા નટુભાઈ છે ને, એ મારી પાસે 5,000 રૂપિયા માગે છે અને હવારે આપવાનો વાયદો કર્યો છે. મારી પાસે પૈસા છે નહીં, એમાં ઊંઘ ક્યાંથી આવે? એની પત્ની કે 5,000 રૂપડીમાં તમે 1,00,000 રૂપિયાની ઊંઘ બગાડીને તમે શું કરો છો? એ રાતે 12 વાગે બારી ખોલી અને હાથ કર્યો, નટુભાઈ, ઓ નટુભાઈ, છે નટુભાઈ? હા નટુભાઈ, કે બેન શું છે અત્યારે રાતના 12 વાગે કે મારા પતિ પાસે તમે 5,000 રૂપિયા માંગો છો? કે હા, હવારે આપણને વાયદો કર્યો છે. કે હા, 1 પૈસો નથી દેવો, થાય એ કરી લેજો. અને બારી કરી બંધ. એના પતિને કહેવું, તમે હોઈ જાઓ, નટુભાઈ જાગશે. સારી જો સ્ત્રી મળી હોય ને તો જીવનમાં જીવતા શીખવાડી દે અને જીવન જીવાડીએ દે. કાલ હવારનો દાખલો મળે કચ્છનો કાળજાળ બારવટીઓ જેસલ જાડેજો, એની ભાભી એકવાર મેણું મારીને એટલું કીધું તું, જેસલ તમે હજારોને મોતને ઘાટ ઉતાર્યા છે પણ સૌરાષ્ટ્રની ધરતીમાં 3 વસ્તુ વખણાય છે, તોરી ઘોડી, તોરી તલવાર અને તોરલ સ્ત્રી. આ 3 ને લઈ આવો તો મર્દ માણસ સમજો. ભાભીના 1 મેણાને ખાતર જેસલ જાડેજાએ કચ્છની ધરતી છોડી અને ઝાલાવાડની ધરતીમાં કંકુવરની ભૂમિકામાં ડગલા માંડ્યા.
સાસટિયા કાઠીની ની આ ત્રણેય વસ્તુ હતી, પણ સાસટિયા કાઠીએ તલવાર મૂકી અને તંબુરાના તાર હાથમાં લીધા હતા. હાંજનું ટાણું છે, અલખના ઓટલે ભગવા ભજન થતા હતા. અને એ વખતે જેસલે ઘોડારમાં ઘોડીની ચોરી કરવા માટે પ્રવેશ કર્યો, અજાણ્યા પુરુષને જોયો એટલે જાતવંત ઘોડીએ ખીલો કઢાવ્યો, હણાટી કરી. ભજનમાં બેઠેલા કોઈ માણસના કાને ઘોડીનો અવાજ ગયો. ભજનમાંથી ઉઠી અને ભજનમાં ઝૂમતો માણસ આવી અને ઘોડાની નજીક જ્યાં એનો પગરવ થયો ને, એટલે જેસલ જાડેજો ગમાણમાં હંતાઈ ગયા. પણ એનો હાથ હેઠે રહી ગયો તો માણસે આવીને જોયું તો ઘોડીએ ખીલો કઢાવ્યો હતો, એ ખીલો પાછો જમીનમાં ધરબી દીધો. પણ આ માણસને ખબર નથી કે વચ્ચે જેસલનો હાથ આવી ગયો છે. પાછો જઈ ભજનમાં બેહી ગયો અને આ બાજુ ભજનની જડી વરહતી દીવાયો. તારા દુઃખને ખંખેરી નાખ, તારા સુખને વિખેરી નાખ, પાણીમાં કમળની થઈને પાક, જીવતરનો ગાડુહા સંસારી રે ખબર નથી.
એક પછી એક ભજન થતા હતા અને ભજન પૂરા થયા, પ્રસાદ વેચાણો, પણ એક માણસનો પ્રસાદ બચ્યો. સાસટિયા કાઠીએ આગળ આવીને એટલું કીધું, કોઈ સંતાણ હોય તો બહાર આવો, પ્રસાદ કેમ બચ્યો? ઘોડીની ગમાણમાંથી અવાજ આવ્યો, કેમ કરીને બહાર આવું કાઠી, મારા હાથમાં તો ખીલો ધરબાઈ ગયો છે. આગળ ડગલા માંડી સાસટિયા કાઠીએ જ્યાં ખીલો બહાર ખેંચ્યો, જેસલના હાથમાંથી લોહીની ધારા વછૂટી, એ લોહી વાળો હાથ જ્યાં તલવારની મૂઠ ઉપર નાખવા ગયા ને, સાસટિયા કાઠીએ એટલું કીધું, રેવા દો જાડેજા, એમ તો હું કાઠીનો દીકરો છું, મને તલવાર ચલાવતા આવડે છે, પણ જે દિવસથી હાથમાં માળાનો બેરખો આવ્યો એ હાથમાં હવે તલવાર ન શોભે, આ તો અલખનો દરબાર છે, માગ્યું મળે, તમારે શું જોઈએ છે? કાઠી, હું આવ્યો તો તોરી ઘોડી અને તોરી તલવારની ચોરી કરવા, પણ આ તોરલ સ્ત્રીને જોયા પછી એમ થાય છે કે એને મારી ભેગા વળાવી દો. એક ક્ષણનો વિચાર કર્યા વગર સાસટિયા કાઠી એટલું કીધું, તો તોરલ, મને તમારા સતીત્વ ઉપર ભરોસો છે, પણ ભવ સાગરમાં ભટકતા આત્માને શાંતિ આપવા એની ભેળા જાઓ. એ વખતે કચ્છમાં જવા માટે જમીનનો રસ્તો નહોતો, જોડિયા બંદરથી નાવડીમાં બેઠા એક શતાનની ભેગા સતી હાલી નીકળ્યા. ધીરે 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 નાવડું આગળ વધવા માંડ્યું અને મધ્ય વેણમાં જ્યાં નાવડું આવ્યો ને ત્યાં ડુંગર જેવડા મોજા ઉછળવા માંડ્યા. આંધી ઉપડી, નાવડી હાલક ડોલક થવા માંડી અને બીક એવો શબ્દ જેના હૃદયમાં નહોતો એ જેસલ જાડેજાનું કાળજું થડક ઉથડક થવા માંડ્યું. સતી તોરલને કહે છે, તોરલ, દરિયો આપણને ડૂબાડી દેશે. સતી તોરલ એટલું કહે છે, જાડેજા, તમે હજારોને મોતને ઘાટ ઉતાર્યા છે, પણ તમારા હાથમાં તલવાર આપીને કોઈ એમ કહે કે સગા દીકરાનું માથું ઉતારી લો, તમારી હિંમત હાલશે? તોરલ, હું બાપ તરીકે દીકરાનું માથું ઉતારી ન શકું. જાડેજા, તમે જો બાપ તરીકે દીકરાનું માથું ન ઉતારી શકતા હોય ને તો દરિયો આપણો બાપ છે, આપણને ડૂબાડે નહીં, આપણને તારી દે. તોરલ, આ તોફાન શાનું છે? કે તોફાન તો આ નાવડીમાં પાપ ભેગા થયા એનું છે. એક વખત ખરા હૃદયથી તમે પાપનો એકરાર કરી લો, હું તો શું, મારો ધણી તમને તારી દેશે. અને તેદી એક શેતાન એક બારવટીઓ પોતાના પાપનો જેદી એકરાર કરતો હોય. આ ભજન આજે આપણા હૈયામાં જીવતું છે મિત્રો. તોરલ કે માં સાગર ઉમટ્યો, એમાં રતન તણા તજા, પણ કર્મના હીણા માનવી, અરે એની શંખ લે મુઠી ભરા, ઓ
આ કાંઠે બારવટીઓ હતો પણ સતીના સંગમાં સામે કાંઠે પહોંચ્યો. આજે આપણે એને પીર થઈને પૂજીએ છીએ મિત્રો. પણ આ જુવાનિયા છે ને, આપણે સાબુદ્દીનભાઈ કાયમ કે જુવાનીના છોડને અનુભવના ફૂલ બહુ મોડા આવે, એટલે એમને ઘડીક વાર આનંદ કરાવી દઈએ. કેટલાક આ ગીતને જુદી જુદી રીતે ગાતા હોય છે, પણ સાચા શબ્દો થોડીક વાર જો માણસો તો મજા આવશે. જે આપણા લોકગીતો મળે છે એમાં ગીતની નાયિકા છે એ એના પિયુની વાટ જોવે છે, નામ લેવાય નહીં. એટલે નામ લેવાય નહીં એટલે એને નણંદનો વીર કહીને સંબોધન કરે. હજી ગામડામાં નામ નથી લેવાતા, જોકે હવે તો લેવાય. એક માડીને પૂછ્યું હતું કે નામ લેવાય, માડી કે હા. નામ લે વરનું જ પાપ જાય ઘરનું, એટલે હવે બધા નામ લેવા માંડ્યા છે, પણ પેલા લેતા નતા. હજી નટુભાઈ નથી લેતા. હા, ઘણા તો એમ કે લેવા જેવું હોય તો લે ને. પણ આવી એક નવોઢા પોતાના પિયુની વાટ જોતી હોય. ગીતના શબ્દો શું કહેતા હોય નિર્મળદાનભાઈ, શું આપણા ગીતો છે? કે દુની જો તારી વાત, વેલાવાલો ઘેરે આવજો, નણદલ નાવી સાહેબાને આવતો જોવે, ગીતના ભાવ ફરી જાય. મનથી જેના મંગળા મળે પછી એની મોજું મેરા મણ જાય, પણ જે વિતનમાં એટા ઢક થાય, અરે તો ભારે મોંઘી ભુદરા. પણ સાજણ તારા સંભારણા, સાજણ તારા સંભારણાયન મન વયુનાય ઘેરાવળે, એ મારા કાળ જ કરે કણહલે, એ બહેન એક એક ચાંચ ભરે. ચાંદો ઉગ ચોક માં ઘાયલ, ચાંદો ઉગ ચોક ચોક માં ઘાયલ, ચાંદો ઉગ
જુવાની હોય ત્યારે ગવાય. મેઘાણીએ જુવાની ને યૌવન ને જોબન કીધું અને જોબન ઉપરથી લાડવાચક શબ્દ બનાવી અને જોબનીઓ કીધું. ભટ્ટભાઈ, જોબન માંથી જોબનીઓ અને જુવાની છે ને, તમે જોજો બાળપણ જાય એટલે જુવાની આવે, જુવાની જાય એટલે ઘડપણ આવે. હવે ઘડપણ જાય નહીં, આપણને લઈને જાય, પછી કઈ આવે નહીં. પણ એ જુવાનીને ક્યાં હાચવી રાખવી એની ભલામણ કરી છે. અને તો જ યુવાની આપણી શોભે, એટલે જોબનીઓ ક્યાં ક્યાં હાચવી રાખવાનું, જોજો બહુ મજાની ભલામણ કરી છે. પણ જોબન જાતા ત્રણ ગયા, તમે કયો ને સખી ગયા, એક કંકુ કાજલ ને કાંસ કી, એ મારા અંગ થી અળગાઠિયા. પણ જટિયા હવે જુવાની ગઈ અને ગઈ ચટકતી ચાલ, આ જીઠે યંબોડા બાંધતી, એ યાદ પીઠે પડી ગઈ તાલ. જો બનીયો આજે આવ્યું ને કાલ જાશે, જો બનીયો કાલે જા દોરે છે, જો બનીયો આજે આવ્યું ને કાલ જાશે, જો બનીયો કાલ જા દોરે છે. જડિયો વહે જંગલ માં કોઈ ઘોડા નો દાતા, પણ યાદ ત્રુછો હેરાવળ જામને, એને હાકી દીધો હલાર. એવો રાવણ સરીખો એ રાજ્યો પ્રગટ મેરું પ્રમાણ. હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણો, એ પટી તારા પગલા વખાણો.
તો ખરો મંજીરા વગાડે અમારો જગદીશ મોજમાં આવી ગયો ને એ હાલા જી તારા કરો પડકારો એકવાર એ હાલા જી તારા હાલા જી તારા હાથ બધાડો એ પછી તારા પડલા I'll add it.